જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવશું મકાઈના ફૂલકા રોટલા. પેલા આપણે તાવડી તપવા મેલી દેશું. ત્યાર પછી આપણે પાણી નાખશું શાકરોટમાં. ત્યાર પછી આપણે સીંધો નાખી દેશું. ત્યાર પછી બાજરાનો લોટ છે, બાજરો, જુવાર ને મકાઈ ત્રણે એક સરખા ભાગે મેં લીધો છે. આનાથી બહુ મસ્ત રોટલો થાય છે અને પૌષ્ટિક બને છે, શરીર માટે બહુ ગુણકારક છે. આ રીતના પેલા આપણે બાંધી લેશું. હવે તેને મસળી લેશું. આપણે થોડું પાણી નાખશું. આ રીતના આપણે મસળી લેશું. જેટલો વધારે મસળશો એટલો મસ્ત થશે રોટલો અને મીઠો પણ બહુ થશે. આમાં જુવાર ને મકાઈ નાખી છે એટલે વધારે મસળવો પડશે, નહીં તો ફાટી જાય. હજી સેજ પાણી નાખશું, કડક લાગે સરને. આ રીતના એકદમ વજન આપીને મસળવાનો છે આપણે. જેટલો મસળશું એટલો મસ્ત થશે ને વાઇટનેસ ઉપર થશે રોટલો. આપણે ગોળ બનાવી લેશું. ત્યાર પછી આ રીતના કરશું. પછી આ રીતના આપણે ટીપી લેશું. જો મિત્રો, આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં તેને આમાં નાખી દેશું તાવડીમાં. ગેસ ની ફ્લેમ ફૂલ રાખવાની છે. આ રીતના બનાવશો એટલે મસ્ત ફૂલકા રોટલો બનશે. એક પર ચડી ગયું છે, આપણે એને ઉઠલાઈ લેશું. આપણે આ રીતના
रतला बीजे बाजे पण चढी गयो छे आपे આ રોટલો જેમ કડક બનાવશું તેમ મજા આવશે એટલા માટે મે લાલ કર્યો છે આ રીતના બહુ મસ્ત લાગશે જોયું મિત્રો આપણો રોટલો ફૂલીને દડો થઈ ગયો છે આ રીતના આપણો રોટલો તૈયાર થઈ ગયો છે આપણો રોટલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે ચોપડી લેશું ઘી નાખીને પેલા તેમાં આમ ખાડા પાડશું આપણે એટલે ઘી વધારે સમાય એમાં મસ્ત મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે હવે સાથે મરચા આખેલા નાખશું આપણે આમળાનું મસ્ત મજાનું અથાણું બનાવ્યું છે આમળાની રેસીપી તમે ન જોઈ હોય તો કમેન્ટ બોક્સમાં પિન કરી દેશો